डोर विंडो वेंटिलेशन बना रही है, तो सपोज हमारे पास कोई वॉल्स है 15 फीट फॉर एग्जाम्पल, थिकनेस है हाइट अभी सपोज 10 फीट, हमें यहाँ तक विंडो मटेरियल सपोज कोई जगह बनाए हुई, डोर मटेरियल कोई जगह बनाए हुई हो, तो यहाँ मतलब मैं नीचे को स्पेसिंग आपके लिए पूछ करी सर, यहाँ 7 फीट ओके, ऊपर और नीचे थे तो मैं यहाँ लेता था यार वही 3 फीट 4 फीट આ બાજુ તમે 2 ફીટની જગ્યા રાખી તો 2 ફીટની આ બાજુ જેવું થાય તમે જગ્યા રાખી, તમે જે પણ વેન્ટિલેશન માટે ડોર માટે વિન્ડો માટે તમે જે પણ કેડ ફાઇલ પ્રમાણે બતાવતા હોય એ પ્રમાણે તમે બધા ડાયમેન્શન લીધા હોય છે. ઓકે સો અહીંયાથી તમે રેક્ટેંગલ પર પ્રેસ કરીને બનાવેલા હશે, પુશ કરીને અપ ટુ ધ ફિનિશ લાઈન. ઓકે આ લાઇન્સ નથી જોઈતી તો એડિટ ડિલીટ કાઢી છે, એક સાથે બધી લાઇન્સ ડિલીટ કરી દઈએ. ઓકે મારી પાસે કંઈક આ રીતે વોલ હશે, પહેલાં તો વોલને પ્રોપર ગ્રુપ બનાવી દેવાની, ગ્રુપ હશે તો જ હવે જે પણ કંઈ બનાવીશ એની સાથે ચીપકશે નહીં, મર્જ નહીં થાય ત્યાં સુધી. ઓકે પણ મારે અહીંયા કોઈ ડોર બનાવશે, ડોરની ફ્રેમ આવી પાસે કેડ ફાઇલમાં હોય એના પર તમે ડાયરેક્ટ રિપીટ કરી શકો છો અથવા તો બનાવી શકો છો આ રીતે. મેં અહીંયાથી એક લાઈન ડ્રો કરી છે, એક લાઈન અહીંયા ડ્રો કરી ક્લિક, આ બાજુ સપોઝ મારે 1 એન્ટર, અહીંયાથી અગેન 1 એન્ટર, અહીંયાથી અગેન 1 એન્ટર, આફ્ટર એક ફ્રેમ બની ગઈ, એક જ બાજુ બનાવવાની છે. નાઉ અહીંયાથી હું એક લાઈન ડ્રો કરીશ અહીંયા સુધી, ત્યાંથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી, કેમ કે આ ત્રણ જગ્યા જ ફ્રેમ હશે. ટ્રિપલ ક્લિક કરું છું, મૂવ કરીને બહાર લઈ જશું, તમને દેખાશે મેં કંઈક આવું બનાવેલું છે. નેક્સ્ટ ઇઝ હિયર ફોલો મી કમાન્ડ, ક્લિક ઓન પ્રોફાઇલ એન્ડ માઉસને તમે તમારા જે પાથ પર ડ્રેગ કરો જસ્ટ. નાઉ ક્લિક અથવા તો ઓપ્શન નંબર 2 સિલેક્ટ ઓન ધેટ 3 લાઇન્સ, ફોલો મી કમાન્ડ એન્ડ ક્લિક ઓન ધ પ્રોફાઇલ, તો એ ઓટોમેટિક બનાવી આપશે. બંને રીતે કરી શકો છો, ટ્રિપલ ક્લિક, રાઇટ ક્લિક, મેક ગ્રુપ. નાઉ વોટ નેક્સ્ટ, અહીંયાથી નીચે એક રેક્ટેંગલની આપણને જે એક કોર્નર કટિંગ મળ્યું છે એ આપણને ડોર ફિટિંગ માટે છે. રેક્ટેંગલ ડ્રો કર્યું, પુશ કરીએ અહીંયા સુધી, ટ્રિપલ ક્લિક, રાઇટ ક્લિક, મેક ગ્રુપ. તો આપણે ગ્રુપ છે, આપણે ગ્રુપ છે, બંને સિલેક્ટ કરી રાઇટ ક્લિક અને મેક કમ્પાઉન્ડ તમે કરી શકો છો. હેન્ડલને તમે ચીડી વેરો સાથે નવરો કરતા શીખવી દઈશ એવું હશે તો, પણ યાદ તમે અહીંયા બનાવો તો બનાવી પણ શકો છો. કમ્પાઉન્ડ કરશો તો વધારે સારું, તમારે ગમે ત્યારે બહાર સેવ કરવું હોય તો સેવ પણ કરી શકો, કોઈ નવો કોપી પેસ્ટ કરો તો કોપી પેસ્ટ કરી શકો. ડાયરેક્ટલી સ્કેલ કરો તો જનરલી આપણે અહીંયાથી આ રીતે એસ મતલબ કે સ્કેલ, એસ મતલબ કે સ્કેલ વચ્ચેના પોઈન્ટ તમે ખેંચીને ડાયરેક્ટલી સ્કેલ કરી શકતા હોય છે, બરાબર. પણ રેન્ડરિંગમાં આપણે મોટા ભાગે બધા ડોર્સને આપણે ક્લોઝ બતાવીએ છીએ, એના લીધે અહીંયા પણ આપણે ડોર્સ ક્લોઝ જ બનાવશું. સીએનસી કટિંગ વાળા ડોર્સ બનાવવાના હોય તો એની ઉપર એવું કાર્વિંગ કટિંગ કરવું પડશે, તેના આપણે પુશ કરવા પડશે. પણ હવે થોડી લેન્થી પ્રોસેસ છે, આપણે બેઝિક્સ જોઈએ છીએ. રેક્ટેંગલ વિન્ડો પુશ કરું છું અહીંથી અહીંયા સુધી, ટ્રિપલ ક્લિક કરું છું અને મૂવ કરીને બહાર લઈ જાઉં છું. તો અહીંયા તમને શું મળ્યું, લેન્થ વિથ એન્ડ હાઈટ, મતલબ ઓફસેટ ક્લિક કરીએ ફેસ પર 1 ઇંચનો ઓફસેટ આપું છું, સ્ટોન ફ્રેમ માટે પુશ કરીએ અને બોટમ સુધી, ટ્રિપલ ક્લિક, રાઇટ ક્લિક એન્ડ મેક ગ્રુપ. આ એક મારી સ્ટોન ફ્રેમ બની ગઈ, મટીરિયલ આપો તો આપી શકો છો આવડતું હોય તો. અહીંથી વચ્ચે લાઈન ડ્રો કરું છું રેફરન્સ માટે, બની ગઈ. હવે અહીંયા મિડ પોઈન્ટ મળશે, મારે ડબલ સ્લાઇડર બનાવવું છે એટલા માટે હું મિડ પોઈન્ટ થોડું આગળ લઈશ અને અહીંયાથી એક રેક્ટેંગલ ડ્રો કરી દઈશ. ટેન્ડરિંગમાં તમને કોઈની વિડ્થ નથી દેખાવાની, ટેન્ડરિંગમાં તમને કોઈ વિડ્થ નથી દેખાવાની, એટલા માટે હું અહીંયા કોઈ ખાસ મેઝરમેન્ટ આપતો નથી. પુશ કરીશ અહીંયાથી સ્ટોનના બોટમ લેવલ, એસ મતલબ તો ઓફસેટ અહીંયા 2 ઇંચીસ, બીકોઝ ફ્રેમ થોડી મોટી દેખાતી હોય, અને અહીંયાથી પુશ કરી દઈશ. ટ્રિપલ ક્લિક, રાઇટ ક્લિક એન્ડ મેક ગ્રુપ. ઓકે નાવ નેક્સ્ટ, વચ્ચે અહીંયા છે મસ્ત ગ્લાસ બનાવી દેવાનો, થિકનેસ એકદમ ઓછી રાખવાની, પી પુશ એને હાઇટ આપીએ અહીંયાથી આટલે સુધી, ટ્રિપલ ક્લિક, રાઇટ ક્લિક એન્ડ મેક ગ્રુપ. આ બંનેને સિલેક્ટ કરી લઈએ, મેં આ રીતે સિલેક્ટ કર્યું છે. તમે ક્લિક કંટ્રોલ પ્રેસ એર શિફ્ટ પ્રેસ કરીને અગેન બીજા ઓબ્જેક્ટને ક્લિક કરીને પણ માટે સિલેક્ટ કરી શકો, રાઇટ ક્લિક મેક કમ્પોનન્ટ, બીકોઝ એનું નામ આપી સ્લાઇડર ક્રિએટ કર્યું. ઓકે નાવ નેક્સ્ટ, વોટ કમ્પલસરી છે, યસ યસ. અહીંયાથી આપણે સામેની સાઈડ કોપી કરીએ તો મળી ગયું આપણે. કમ્પાઉન્ડ એટલે કરે છે કે ડબલ ક્લિક જ્યારે કરશો તો ત્યારે તમે અહીંથી કોઈ પણ મટીરિયલ કે એની ટાઈપ્સ ઓફ ચેન્જીસ તમે એક સ્લાઇડરની અંદર તમે કરો તો બીજા સ્લાઇડરમાં મને દેખાય, બરાબર છે. બધું સિલેક્ટ કરીએ, રાઈટ ક્લિક મેક કમ્પાઉન્ડ કરીશ, બીકોઝ આનું નામ આપીશું વિન્ડો, યસ. અને ગમે તે જગ્યાએ મારે લઈ જવી છે, કોપી પેસ્ટ કરવી છે, હું કરી શકીશ. અહીંથી આ રીતે યુઝ કરતા હોઈએ. સમટાઈમ્સ છે ને આપણે વિન્ડોમાં ક્યારેક વિડ્થમાં થોડી ઘણી ચેન્જીસ કરવું હોય, તમે થોડા ઘણા ચેન્જ કરી દો, વધારે પડતું કરશો તો પછી આ બધું જુઓ ફેલાઈ ગયેલું દેખાશે, તો એવા ટાઈમ પર તમારે બનાવી લેવાનું.
બધાને સ્લાઇડર તો બનાવી દેવાની બરાબર છે, તો એવું ચેન્જીસ નહીં કરવાના, થોડું લિમિટમાં રહેવું એની સાથે. નાવ વેન્ટિલેશન બનાવું છું, એક રેક્ટેંગલ ડ્રો કર્યું, પી પુશ ક્લિક એન્ડ હાઈટ પર ક્લિક, ઝૂમ કરીને બહાર લઈ જાઉં. હું તો પણ સમરી અંદર બનાવું છું, તમે પણ અંદર બનાવી શકો છો. ક્લિક કરીએ 1 ઇંચ ઓફસેટ, પી પુશ ક્લિક એન્ડ ધ બોટમ પર ક્લિક, રાઈટ ક્લિક એન્ડ મેક્રો. નાવ વોટ નેક્સ્ટ, અહીંયા હું નાનો રેક્ટેંગલ બનાવી દઉં, નીચે બનાવેલું છે, પુશ કરું છું. આપણે જે એમએમ માં ક્લાસ આપે, સપોઝ 5 mm, ટ્રિપલ ક્લિક, રાઈટ ક્લિક, મેક ગ્રુપ ઓર કમ્પોનન્ટ, સબ બંનેમાંથી કોઈ પણ કરી શકો છો. પણ ક્યુ એટલે રોટેટ, રોટેટ અહીંયાથી ક્લિક કરો વચ્ચેના પોઈન્ટ પર, ત્યાંથી તમે નીચે આમ તેમ લઈ જઈ શકો છો, યા તો તમે અહીંયા કોનો પોઈન્ટ પર રાખવા રીતે. પણ એવું તો ક્યારેક તકલીફ પડે, પહેલાં સિલેક્ટ કરવામાં આવતું હોય તો તમે કરી શકો છો, અથવા વચ્ચે રાખો, સિક્યુરિટી સારી રહેશે. ક્લિક કરીએ, પછી અગેન એક ક્લિક કરવું પડશે ત્યાંથી પિક કરવા માટે. આ બાજુ, આ બાજુ જોઈએ છે, આ બાજુ પણ 30 ડિગ્રી, 35 ડિગ્રી હોરિઝોન્ટલ એંગલ લખી દીધો. હવે થોડું ઉપર મો કરી દઈએ, આવી ગયું સિમ્પલ. લાગુ જોઈએ કે સેન્ટિલેશન છે, બસ બીજું કંઈ નથી. ક્લિક કરી અગેન કંટ્રોલ પ્રેસ કરું છું કોપી કરવા માટે, અને એકદમ ટોપ પર મૂકી દઉં. ઓકે, હવે અહીંયા જો આપણને ડિસ્ટન્સ લખે છે એને ડિવાઈડ કરીએ, ડિવાઈડનો સાઇન છે શિફ્ટની બાજુમાં, ડિવાઈડ બાય 5, તો વચ્ચે 5 એક્સ્ટ્રા ક્લાસ મને મળી જશે. હવે મટીરિયલથી તમે એને મટીરિયલ આપી શકો છો. હવે આખું જગામાં કંઈ મેજર ચેન્જીસ આવવાના નથી, તો સિલેક્ટ કરો, રાઈટ ક્લિક એન્ડ મેક ગ્રુપ ઓર કમ્પોનન્ટ, તમને જે ઠીક લાગે તે નામ આપી દે, વેન્ટિલેશન યા તો વેન્ટ, તમારે જે પણ નામ આપવું છે તે તમે આપી શકો છો. તો આ થયું આપણું એક પ્રોપર એક વેન્ટિલેશન, આપણે બતાવવા માટે આટલું કાપી હોય છે. ત્યાર સર ડોર વિન્ડો વેન્ટિલેશન તમારે રીતે કામ કરી શકો છો.